રીડ 11 જોવાના છે કે જેમનું નામ કઈક તો છે શું છે હા કઈક તો છે હા ધ લોક્ડ ગેટ મતલબ કે એક તાળું માળેલો દરવાજો જો કે યુનિટ જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે મતલબમાં વાત જવા દો એટલી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે ગુરુ અને શિષ્ય વચ્ચેની વાતચીત છે જેમાં

એ દલીલો જે છે ને એ ફેસબુક ગૂગલ ઇન્ટરનેટ અને ચાર્જર વચ્ચેની દલીલો હોય છે સેમ એવી દલીલો અહીંયા હોય છે હું આમ કરી શકું હું આમ કરી શકું આમ કરી શકું ફરક એટલો હોય એ પીને બોલે એ પીને દલીલો કરે છે નશો ચડાવીને દલીલો કરે છે પરંતુ આ નશો ચડાવેલી એને સસ્તો નશો કરેલો છે સસ્તો ગાંજો પેલી હશે કદાચ આ ગૂગલ ફેસબુક ઇન્ટરનેટે ફેસબુક આવીને કહે છે કે આખી દુનિયા મારા આખી દુનિયા જે છે એ મારી પાસે આવે છે ત્યાં ગૂગલ કે જે દુનિયા તારી પાસે આવે છે ને એ દુનિયા મારામાં વસે છે વિથ ડિટેલ બરાબર બધી ડિટેલ સાથે મારામાં વસે છે એટલે મુંગો રે ત્યાં ઇન્ટરનેટ આવ્યો બે મુંગાર્યો હું નોન તો તમ કાય નથી બરાબર એટલે આ બધાયની દલીલો આમ હાલતી હતી ઓલો કે હું મહાન ઓલો કે હું મહાન ત્યાં ચોથાની એન્ટ્રી થઈ ઈ કે ક આવાજ ની છે બોલો એ ચોથો કોણ છે

અ અ ગુરુ હેડ ટુ ટુ ડિસાઇપલ્સ અહીંયા પછી સ્પેસ સ્પેસ નથી મૂકી તમે સમજી લો કે 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 આવે એટલે તેમના બે શિષ્ય શિષ્ય હતા મતલબ શું થશે થશે જે ઇન ધ હેબિટ જેવોની ટેવ હતી હેબિટ મતલબ શું થશે ટેવ હતી ઓફ આર્ગ્યુઇંગ એટલે કે કે દલીલ દલીલ કરવાની 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 શું એમની ટેવ હતી વિથ અધર એટલે એક બીજા એક ગુરુના છે ને બે શિષ્યો હતા એક બીજા સાથે ન કરી દલીલો કર્યા કરે એમની ટેવ પડી ગઈ હતી ઓફન ઘણી વાર વારંવાર ધ ટુ અ કંપની ધ ગુરુ ઘણી વાર આ બે શિષ્યો જે છે એ અકંપની એટલે કે સાથે જતા સાથ આપતા ધ ગુરુ એટલે કે ગુરુની સાથ આપતા વેન જ્યારે હી વેન્ટ આઉટ એટલે કે બહાર જતા on a pilgrimage or went to visit his other disciples. એટલે કે આ જ્યારે જ્યારે તેમની પિલગ્રિમેજ મતલબ કે જ્યારે જ્યારે એમની યાત્રામાં જતા ને ત્યારે ત્યારે આ બે શિષ્યો એમની સાથે જતા અથવા તો કોઈ પણ એવી મુલાકાતે જતા હિઝ અધર અધર ડિસાઇપલ્સ એટલે કે બીજા શિષ્યોની મુલાકાતે જ્યારે જતા ને ત્યારે ત્યારે આ બંને શિષ્યો એમની સાથે જ હતા હી એટલે કે તે કોણ અહીંયા ગુરુની વાત કરે છે કે જ્યારે પણ ગુરુ જે છે એ વોક એટલે કે ચાલતા ઇન સાયલેન્સ એટલે કે શાંતિથી જ્યારે ગુરુ શાંતિથી ચાલતા ને

ખબર મેડમ શર્મા આવે છે મેડમ શર્મા પુષ્પ પુષ્પા દાવે છે ને હા પુષ્પાજી એટલે મેડમ સર એ કહ્યું બહુ અચ્છે આપ ચલે પે પોલીસ સ્ટોરી છે મસ્ત મજાની સિરિયલ છે ને ભાઈ કાંઈ વેર જની કાંઈ ભાવના આવે જ નહીં બિલકુલ પણ ન આવે બસ એક મસ્ત મજાનું એન્ટરટેનમેન્ટ આવે બસ એનાથી બીજું કઈ વધારે નહીં બાકીની સિરિયલ જેમ નહીં જ એટલે એ કે કહા મુજે ગાલિયા નહીં આતી મેં તો કભી બોલતી ભી નહીં હું મેં તો ઇતની બોલી હું કે મેં ગાલિયા બોલતી નહીં હું ત્યાં બાજુમાંથી એક પસાર જાય અને પુષ્પાન હાથમાંથી ચાઈનો કપ હોય ને ઢોળીને વયો જાય એટલે એ દેવાનું શરૂ કરે નક ચડા દેખાતો નથી જોઈને ચાલ નક મતલબ કે હિન્દીમાં બોલે પણ હું તો ગુજરાતી છું એટલે મારે તો બોલું હા તો એવી રીતે એટલે મને હાચું ને નારાયણ હું એવું કહું જ નહીં બિલકુલ નહીં તો એ એ એ એ હોય એટલે 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 કે 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 આમ આમ કેમ ગરમ ગરમ ફેંકતા ફેંકતા હતા 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 એવું શબ્દો મતલબ બનાના ટેમ્પરેચર કેવા થઈ ગયા તમે સમજો છો ગુસ્સાથી ગુસ્સાથી કરી રહ્યા સ્ટક ટુ ટુ હિઝ ઓફ ઓફ જે છે ને ચોટેલા તેમના મુદ્દા પર ચોટેલા રહેતા હતા અને ઝઘડા થવાનું કારણ છે ઝગડા થાય કારણ કે આ જે બે વ્યક્તિ ઝઘડા થતો જે બે વ્યક્તિ વચ્ચે ઝઘડા થતા હોય ને એમાં આ જે વ્યક્તિ હોય ને ઈ એના પોઈન્ટ ઉપરથી એકનો બે નો થાય એમ કે કે આમ તો આમ જ છે એટલે ઓલો કે એમ નહીં હું કહું ને એમ એટલે આવી રીતે એ પણ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ પર હું કરતા હતા સ્ટક ટોટલ રહેતા હતા અનવિલિંગ ટુ સી એની ટ્રુથ ઇન ધ અધર અનવિલિંગ મતલબ કે કોઈ પણ પ્રકારની ઈચ્છા વગર જ તે to see એટલે કે જોવાની any ટુથ એટલે કે સત્યતાને ઇન અધર એટલે કે એક બીજાની સત્યતાને જોવાની એ લોકો ઈચ્છા ધરાવતા જ નહોતા ને બસ પોઈન્ટ પોતાનો પોઈન્ટ ઓફ view તે ચોટેલા રહેતા હતા બસ પોતાનો પોઈન્ટ ઓફ view ને જ માનવાનો બીજાનું તો સાંભળવાનું જ નહીં ને બિલકુલ પણ નહીં સાંભળવાનું પછી બીજો કે કઈ દે ને તઈ ખબર પડે કે ભાઈ હા ભાઈ એનું સાંભળવું હોય તો સારું હતું એલા ભાઈ લે લેની હવે તો પણ નથી થાતું કાઈ નહીં હાલ હું અહીંયાથી ફેરવી નાખું ત્યાર પછી વન ડે ધ ગુરુ સેટ આઉટ ફોર ધ કેપિટલ એક દિવસ ધ ગુરુ સેટ આઉટ એટલે કે તૈયાર થયા ફોર ધ કેપિટલ કેપિટલ એટલે શું થાય રાજધાની થાય બરાબર એ રીતની કોઈ જગ્યા પર એ જગ્યા પર જવા માટે શું થયા તૈયાર થઈ ગયા ટુ ડિસાઇપલ્સ હિમ અને આ બે શિષ્યો અ કંપની એટલે કે એમની સાથે ગયા હિમ એટલે કે તેમની સાથે કોની સાથે ગુરુની સાથે તે ગયા એઝ યુઝ્યુઅલ અને હંમેશની જેમ અને જેમ હે તેવો આર્ગ્યુ એટલે ફરીથી દલીલ કરવા લાગ્યા ઓવર મેની ઇશ્યુઝ એટલે કે ઘણા બધા એવા ઈસ્યુ પર એ દલીલ કરવા લાગ્યા મોસ્ટ ઓફ વિચ વર યુઝલેસ કે જેમાંની ઘણી બધી કે કે ઘણી બધી એટલે જે નકામી હોય એ એ વાત પર એમણે પાછી દલીલો કરવાની શરૂઆત કરી દીધી તમે તમે ધોરણ 1 થી લઈને તમે ધોરણ 12 સુધી ભાષાકીય વિષયો સ્ટડી કરતા આવ્યા છો અને દરેકે દરેક ધોરણના ભાષાકીય વિષયોમાં તમને સ્ટેજ વાય ઇન્ફોર્મેશન આપતા જાય છે કે તમે જે સ્ટેજ પર તમે જો સૌથી વધારે જો કોઈ દલીલ આપણે કરતા હોય તો એ આપણું લેવલ છે સેવન્ટી એટી એન્ડ ટ્વેન્ટી બરાબર મતલબ કે સિક્સટી થી લઈને ટ્વેન્ટી સુધી આપણે વધારે દલીલો કરીએ છીએ અને એને ધ્યાનમાં રાખીને આ પાઠ તમને આપેલો છે

એ સમયે આ પાઠ હતો કે જે આપણને એના વિશેની ઇન્ફોર્મેશન આપતા હતા એવું પણ મહાભારત અને રામાયણમાં પણ હતું કે કૃષ્ણ ભગવાને આ વાત મને કહી હતી મેં એ વાતને ધ્યાનમાં ન રાખી અને આટલું બધું દુર્ઘટના બની જાય ન થવાનું થઈ જાય અને પછી એમને યાદ આવે કે કૃષ્ણ ભગવાને મને આ સલાહ આપી હતી અને મેં એમની આ સલાહને માની નહીં

જરૂરી નથી કે દરેક વ્યક્તિ દરેક વસ્તુમાં પરફેક્ટ હોય પરંતુ તમારામાં પણ કોઈક એવી તો સ્કિલ હશે જ કે જેમાં તમે પણ બધાના બાપ હોય થોડું છે કે યુ પરફેક્ટ ઓલ ઓલ સેક્શન ઓર સોરી પોઝિશન બટ યુ હેવ વન સ્કિલ યુ હેવ વન ટેલેન્ટ તમારી પાસે એક ટેલેન્ટ સ્કિલ છે કે જેમાં તમે બધાના બાપ છો

છોડવામાં અથવા તો કંઈક કરવામાં તમને શું કરતું હોય પ્રિવેન્ટ કરતું હોય એટલે કે અવરોધ ઊભો કરતું હોય મતલબ કે ડિટેન મતલબ શું થશે અવરોધ થશે તો અહીંયા તમને સિમિલર મિનિંગ તરીકે પૂછાય શકે કે ડિટેન નો સિમિલર મિનિંગ શું થાય ધ ડિટેન નો मीनिंग થશે પ્રિવેન્ટેડ અવરોધ ઉભો થયો ભારે વરસાદના કારણે અવરોધ ઉભો થયો ધેમ ટેમ મિડવે એટલે કે અડધા રસ્તામાં એટ અ રેસ્ટ હાઉસ એટલે કે પછી તમને અડધા રસ્તામાં રેસ્ટ હાઉસ રહેવું પડ્યું দে રિઝ્યુમ ધેટ જર્ની આફ્ટર ધ રેઈન ધ રેઝ્યુમ એટલે કે તેમણે ફરીથી ચાલુ કર્યું ધેર જર્ની એટલે કે તેમની મુસાફરી આફ્ટર એટલે કે પછી ધ રેઇન સબસાઇડ સબસાઇડ મતલબ કે ઘટી ગયો જ્યારે વરસાદ ઘટી ગયો ત્યારે એમણે તેમની જર્ની જે છે એ ફરીથી ચાલુ કરી હતી બરાબર અહીંયા સુધી સમજાણું તમને ત્યારબાદ બાય ધ ટાઈમ ધ એપ્રોચ ધ ટાઉન અને પછી એ સમય દરમિયાન ધ એટલે કે તેવો એપ્રોચ મતલબ કે પહોંચ્યા ધ ટાઉન એટલે કે શહેરમાં એન્ડ ઇટ વોઝ પાસ્ટ મિડનાઇટ એટલે કે જે અડધી રાતરી હોય ને એ અડધી રાતરી ને પાસ્ટ મતલબ કે ગયેલી મતલબ કે એક સમય થઈ હશે 12 વાગ્યા પછીનો સમય તો અડધી રાતરી પછીનો સમય હતો થઈ ગયો હતો કે જ્યારે તે એક શહેરમાં પહોંચ્યા ધ કેપિટલ વોઝ પ્રોટેક્ટેડ બાય બાય સર્ક્યુલર વોલ એન્ડ ધ ધ ગેટ્સ યુઝ ટુ બી લોક એટ મતલબ કે 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 કેપિટલ એટલે એટલે જે પણ રાજધાની હતી પ્રોટેક્ટેડ સુરક્ષિત હતી કોના દ્વારા બાય સર્ક્યુલર વોલ એટલે કે એક ઊંચી ગોળાકાર દિવાલ દ્વારા એ શું થઈ ગઈ હતી સુરક્ષિત હતી એન્ડ ધ ગેટ અને જે દરવાજા હતા એ દરવાજા પર શું હતું તાળો હતો એટ મિડ નાઇટ એટલે કે રાત્રિ દરમિયાન બાય સેન્ટ્રીઝ એટલે કે ત્યાંના જે ગાર્ડ હોય ને સેન્ટ્રીઝ મતલબ કે ત્યાંના જે સુરક્ષા હોય કે જ્યાં તેની પગદન જ્યાં તે શું કરતા હોય યાર ફેરો હું કહેવાય કે કહેવાય ગુજરાતીમાં શબ્દ મતલબ કે ત્યાંનો તમે જોઈ લો ગાર્ડ હોય સોલ્જર વો ગાર્ડ ધ બિલ્ડિંગ્સ એક સૈનિકો જે કે એક બિલ્ડિંગને શું કરે છે ગાર્ડ કરે છે કે જેને આપણે બિલ્ડિંગમાં હોય તો આપણે એને શું કહીએ છીએ વોચમેન કહીએ છીએ

અને કે જે કેમ્પ મતલબ કે બેઠા હતા આગ લગાવીને કેમ્પ નાખીને બેઠા હતા ક્યાં બેઠા હતા દિવાલની ઉપરની સાઈડ ઉપરની બાજુ કેમ્પ લગાવીને બેઠા હતા ધ ગુરુ એન્ડ હિઝ ડિસાઇપલ ફાઉન્ડ થ્રી પર્સન ગુરુ અને તેમના જે શિષ્યો છે એ શિષ્યોએ શોધ્યો થ્રી પર્સન એટલે કે ત્રણ માણસોને સ્ટેન્ડિંગ કે જે ઊભા હતા બિફોર ધ ગેટ દરવાજા પહેલાં દરવાજા પહેલાં જે બે શિષ્યો ઊભા હતા ને એમને એણે જોયા

એ પ્રહાર પર આવી જ રહ્યા હતા એબીએન ની તૈયારી હતી એટલી મોટી દલીલો એમની વચ્ચે ચાલી રહી હતી આય લે આવ કરવાનું અહીંયા થી પાછો અહીંયા વયો આવવાનું આવ કરે બોલો બોડે તે ઇન ધ મૂનલાઇટ મૂનલાઇટ મતલબ કે ચંદ્ર મૂનલાઇટ મતલબ શું થશે ચંદ્રના પ્રકાશમાં ધ સેન્ટ્રીઝ એટલે કે સૈનિકો સિટેડ બેઠા હતા ટોપ એટલે કે ઉજાય પર ધ વોલ એટલે કે દિવાલની વર એન્જોયિંગ અને આનંદ માણી રહ્યા હતા ધ ક્વારલ એટલે કે તેમના ઝઘડાનો શું કરી રહ્યા હતા આનંદ માણી રહ્યા હતા હવે તો એના વિશેના કેટલા મોટા જોક્સ થઈ ગયા છે ને ઝઘડા વિશેના બે માણસ જો ઝઘડતા હોય ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ હોય બે ઝઘડતા હોય એમાં ત્રીજી વ્યક્તિ જોઈ જાય એટલે લઈ આવે પોપકોર્નને પછી ત્યાં બેસી જાય એતમ બાદો 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 પછી એવી રીતે ઢગલો થઈ જાય પછી પાછળથી ને ખાત પડે ઓય નીચે રે નીચે રે નીચે રે મને દેખાતું નથી નીચે રે એટલે એવી રીતે બોલે ને ઓલા બે બાત તાણે ને ધ્યાન અહીંયા જાય લે આટલા બધા માણસ આવી ગયા એટલે એ બાધવાન બંધ કરી દે એટલે એને સમજાઈ ગયું કે આ આનંદ માણી રહ્યા છે એટલે હવે આપણે બંધ થાય એટલે આ સેમ અહીંયા એવું થાતું હતું એ ત્રણ બાતતા હતા ને ઉપર જે ઓલા સેન્ટ્રીસ બેઠા હતા એ મસ્ત શાંતિથી જોતા હતા એમને મજા આવી ગઈ હતી અમને જોવાની બાતતા અમને મજા આવે નો મજા મને બહુ મજા આવે બાતતા આમ બાતતા હોય પણ આમ શબ્દોથી બાતતા હોય ને એમાં મજા આવે પણ ધીકે પાટે આવી છે ને તો પછી મને તેમ થાય હર ઓલા કેટલું બધું વાગી ગયું એ એમાં પાસ નો મજા આવે ભાઈ ઈ નઈ કરવાનું ખાલી ખોટો ત્યાર પછી ધ ગુરુ ઓફ ધ ગુરુ એ આ જોયો ધ થ્રી મેન આ ત્રણ માણસો ને અન લિસન તેમને સાંભળ્યા ટુ ધેર એંગ્રી એક્સચેન્જ એટલે કે તેમની ગુસ્સાવાળી જે દલીલો છે ને એ ગુસ્સાવાળી દલીલો એમણે સાંભળી અને જોયું ઓબ્ઝર્વ કરવું એટલે કે એક સમાજ સાથે ઓબ્ઝર્વેશન કરવું જો સમાજ સાથે ઓબ્ઝર્વેશન કરવું બહુ ફરક છે ઓબ્ઝર્વ અને સી આ બે શબ્દમાં જમીન આસમાનનો ફરક છે સી મતલબ માત્રને માત્ર જોવું અને ઓબ્ઝર્વ કરવું મતલબ કે એમને ઓળખવું સી મતલબ માત્ર ને માત્ર જોવું એ વ્યક્તિ કેવું છે આ તે એમના વિશે કંઈ તમને ખબર ન પડે પણ તમે ઓબ્ઝર્વ કરો છો તો તરત તમે કહી શકો કે એ વ્યક્તિ આમ છે એ વ્યક્તિમાં આટલી કમી છે એ વ્યક્તિ સ્માર્ટ છે વગેરે વગેરે જે પણ તમે અઝન રાઈટન નહીં કે રોંગ બરાબર એક સાચા તમે અઝન કરી શકો તો એને ઓબ્ઝર્વ કહેવાય

ઇન રિટર્નિંગ પાછા વળવામાં ફ્રોમ સમ પ્લેઝર ટ્રીપ એટલે કે કેટલીક આનંદદાયી ટ્રીપ જે હતી મુસાફરી હતી એ મુસાફરીમાંથી પાછા આવતી વખતે એને લેટ થઈ ગયું અને એ કારણથી એ આ તાળાની બહાર છે મતલબ કે આ ગેટની બહાર છે એ પોતાના શહેરમાં એ પોતાના ટાઉનમાં જઈ શક્યા નથી દેન વન ઓફ ધેમ એક કે 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 જે ડ્રંક ડ્રંક પીધું હતું થઈને થઈને આવ્યો હતો હતો બોલતો એટલે શુડ ધ ગેટ પીન મતલબ તોડી નાખવું બરાબર તો ગેટ એટલે એટલે કે કે દરવાજાને દારૂ પી ગયો કહેતો દરવાજાને તોડી નાખીશ બરાબર છે

એટલે કે આ જે મેટલ વાળો જે દરવાજો છે ને કે જેમાં પ્લેટ ચડાવવામાં આવ્યું છે એવા દરવાજાને તોડીને હું શહેરમાં માર્ચ કરીશ એટલે કે મારી રેલી કાઢીશ પ્રવેશી શું શહેરમાં પેલા સીધો તો ઉભો રે હે પછી તું એમાં જાજે સેમ આ રીતે છે ને એકવાર મેં જોયું સેમ આ રીતે એક પાગલ હતો એ પાગલ પાગલ નહોતો પણ એને દારૂ પી લીધું ચડાવી દીધો હતો ટલી થઈ ગયો ટલ્લી થઈ ગયો હતો એટલે તમે સમજો છો ને એ રીતે બસ આ જ રીતે એમ તો તમે હોશિયાર છો સમજી ગયા હા તો પછી સાયકલ લઈને જાતો હતો સાયકલ માં પડ્યું હા પડ પંચર નત પડ્યું પરંતુ સાયકલમાંથી હું હવા નીકળી ગઈ હતી એટલે હવા પુરાવા માટે દુકાને ઊભો રહ્યો સાયકલ ઘોડી ચડાવી પછી ત્યાંથી પાઇપ લાંબી પાઇપ લીધી પછી સાયકલમાં હે મેડો પૂરવા હે મેડો પૂરવા હે મેડો પૂરવા એમ ખબર ન પડી કે હવે આપણે સ્ટોપ કરી દે પૂરવા મેડો પૂરવા મેડો પૂરવા મેડો હવા ટાયર ફાટી ગયું ત્યાં અંદરથી થી ગેરેજ વાળો બારો આવ્યો અને આને કે એલા ખબર ન જ પડતી કે માપે આમાં હવા પુરાય ટાયર ફાટી ગયું ટાયર ફાટી ગયું આમ જોતો ખરા આંખું ખોલ આંખું ખોલ એટલે ઓલો પૂછે ઓલો પાછો કે છે

હવે ગેરેજ વાળો વિચાર કરે હું કોણ આની આ ધડ કરે પી ગયો છે આવું થાય એટલે આમાં આના જેવું છે કે ભાઈ હું તોડી નાખી એમ થઈ હીરો ઇઝ ધેટ વી આર ધીસ વિલ બી ધ રાઈટ થિંગ ફોર અસ ટુ ડુ હી ક્લેમ ઇઝ ધેટ વી આર હીરો કે જે આપણે છીએ ધીસ વિલ બી ધ રાઈટ થિંગ ફોર અસ ટુ ડુ રાઈટ થિંગ એટલે કે સાચી બાબત છે ફોર અસ એટલે કે આપણા માટે ટુ ડુ એટલે કે કરવા માટે હે ક્લેમ એટલે કે તેણે કહ્યું આપણે હીરો છીએ હીરો યાર આપણે હીરો છીએ અને આ બાબત કરવા માટે આપણે સાચા છીએ એટલે કરવું જ જોઈએ એ કહે છે એવું કે સેકન્ડ મેન બીજો માણસ બીજો માણસ થોડુંક ચૂપ રહે એટલે બીજો માણસ હુ વોઝ અન્ડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ઓપિયમ સેડ ધેટ ધે ધેટ ધે શુડ જમ્પ ઓવર ધ વોલ પછી બીજો માણસ હતો કે જે अंडर ધ इन्फ्लुएंस इन्फ्लुएंस એટલે કે એને છે ને અસર હતી ઇન્ફ્લુએન્સ મતલબ શું થાય અસર હોવી પ્રભાવ હોવો બરાબર અસર હોવી અથવા તો પ્રભાવ હોવો શેનો હતો ઓપિયમ નો એટલે કે એક અફીણનો એને અભ્યાસ હતો કે જેને આપણે એમ કહી શકીએ કે નશો ચડાવી દેતો હોય બરાબર અફીણીનો એના પર એક પ્રભાવ હતો અને ઈ બીજો માણસ બોલ્યો મતલબમાં ઈ નશેડી જ હતો એને એના ઉપર એ નશો ચડી ગયો હતો માઇન્ડ બેન હતો એણે હું કહીયું કે ધ શુડ જમ્પ ઈ કૂદી જાય બોલો આવડી મોટી દીવાલ ની કૂદી જાય હા ઉડી જા ઉડી જા ઉડી જા બહુ હે તેવડ છે ઉડી જા જેમ જમ્પ ઓવર ધ વોલ એટલે કે દીવાલ ની ઉપર ધેટ ઇઝ ગોઈંગ ટુ એઝ અ એક્સાઇટિંગ એઝ અ ફ્લાઇંગ હી અરેસ્ટ સોરી હી એસરટેડ એને પાછી દલીલ કરી કે ધેટ હીઝ ગોઈંગ ટુ બી એક્સાઇટિંગ એઝ અ ફ્લાઇંગ કે ધેટ ઇઝ ગોઈંગ ટુ બી એક્સાઇટિંગ એટલે કે તે કેટલું એક્સાઇટિંગ હશે કે આપણે તેને ઊડીને પાર કરીશું આપણે જઈશું ત્યાં ગોઈંગ આપણે જઈશું ત્યાં એક્સાઇટિંગ કેટલું એક્સાઇટિંગ હશે એઝ અ ફ્લાઇ કે આપણે ઊડીને જ્યારે આપણે ત્યાં જશું ને વિચારો એ કેટલું એક્સાઇટિંગ હશે કેટલું મજેદાર હશે આવું લ જેવું છે પી ગયેલો હોય નશો ચડી ગયો હોય મગજ બેન થઈ ગયું હોય રાજા બાજુમાંથી પસાર થતો હોય બરાબર પોતાના રથમાં હે રાજા ઉભો રે તું ઉભો રે હું કહું છું તું ઉભો રે મારે તારું મહેલ ખરીદવું છે મહેલ બોલ તું તારું મહેલ કેટલામાં આપીશ રાજાએ વળીને પૂછ્યું કે આની આટલી હિંમત થઈ શું કીધું તે એણે પાછું રથમાંથી ઉતરીને કીધું શું કીધું તે હું શું કીધું બેરો છો મારે તારો મહેલ ખરીદવો છે મહેલ તું પૈસા બોલ તું દામ લગાવ દામ એવું કીધું એને રાજા એને અરેસ્ટ કર્યું ગઈ રાત્રે શું કેતો હતો એમ કે શું હતો એટલે બોલો કે ગઈ નું મને યાદ નથી એટલે રાજા કે તારે મહેલ ખરીદવો એટલે ખરીદ તાર ખરીદવો હતો ને એટલે એ કે રાજા એ તો ક્યાંક બીજે વયો ગયો

બીજા બે હોય ને ત્રણ જણા હતા એટલે કે એક બીજાની જે પણ ખ્યાતિ હોય પ્રસિદ્ધિ હોય એમની જે પણ સમજ હોય એમાં એ શું કરતા હતા ઝઘડો કરતા હતા ધેર વર પેન્ડેમિયન મતલબ કે ત્યાં બહુ જ ઘોંઘાટ હતો કલશોર આપણે કહીએ ઘોંઘાટ હોવો ત્યાં શું હતો બહુ બધો ઘોંઘાટ હતો એટલે કે નોઇઝી એન્ડ અનકન્ટ્રો બિહેવિયર ઓફ પીપલ એટલે કે લોકોના બિહેવિયર પર એમના વર્તન પર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ રાખી શકાય નહીં કેમ જેમ ખબર મેં તમને સ્ટાર્ટિંગમાં સ્ટોરી કીધી હતી ગૂગલ ઇન્ટરનેટ ફેસબુકની વચ્ચે દલીલો હાલતી હતી આ ત્રણની દલીલો આવી હતી એમાં એમાં ચાર્જર આવ્યો બંનેની અવાજ નીચે એવી રીતે અહીંયા ગુરુ આવે છે ગુરુ શાંતિથી કહે છે અવાજ ની ગુરુ શાંતિથી ને એમ જ કહે છે અવાજ નીચે અને પછી ઉપરના જે સેન્ટ્રી હોય દરવાજો ખોલી દેશે પણ એ સ્ટોરી તમે જાતે રીડ કરજો આપણે અહીંયા સુધી રાખીએ તો મળી શું નવા સેશનમાં એક નવા ટોપિક સાથે એક નવા રીડ સાથે તો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ જય જગત ગુજરાત